नमस्ते विद्यार्थी मित्रों, आपणे हवे आ चेप्टरनी थियरी पती गई छे तेना दाखला लईए अने ए दाखलामां उदाहरण नंबर 2.4 त्यांथी आपणे बाकी छे अने ए दाखलानी रकम आवी छे पेज नंबर 63 तमे काढजो। आकृति 2.15 मां दर्शाव्या मुजब डी बाजूवाळा चौरस ए बी सी डी ना शिरोबिंदुओ पर चार विद्युतभार गोठवेला छे, तो ए गोठवणी प्राप्त करवा माटे जरूरी कार्य शोधो अने बी चार विद्युतभारोने ते शिरोबिंदुओ पर जकड़ी राखीने विद्युतभार क्यू जीरो ने चौरसना केन्द्र पर लावामां आवे आ माटे वधारानुं केटलुं कार्य जरूरी छे। तो जरा जोजो अहींया चार विद्युतभार अहीं बतायेला छे चौरस ए बी सी अने डी पर, आ प्लस क्यू माइनस क्यू प्लस क्यू ने माइनस क्यू आ चार विद्युतभारोने अनंत अंतरथी आ चौरसनी ना शिरोबिंदु पर आपणे लावा छे अने आ माटे करवुं पड़तुं कार्य शोधवुं छे। अहीं बाजूनी लंबाई ए छे, बाजूनी लंबाई ए छे। હવે પહેલા આપણે એ વિદ્યુતભારને લાવીએ, તો એ વિદ્યુતભાર કોઈ જ વિદ્યુતભાર છે નહીં, અત્યારે કશું જ છે નહીં, ખાલી એ વિદ્યુતભાર એ પરના પ્લસ ક્યુ વિદ્યુતભારને અનંત અંતરથી આ બિંદુ આગળ લાવીએ તો કોઈ જ કાર્ય કરવું પડશે નહીં, અને માટે એ પર પ્લસ ક્યુ વિદ્યુતભારને લાવવા માટે એટલે કે પ્લસ ક્યુ વિદ્યુતભારને એ બિંદુ ઉપર લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર શૂન્ય થશે, એટલે પહેલા વિદ્યુતભારને લાવવા માટે કોઈ જ કાર્ય કરવું પડશે નહીં। હવે આપણે બી બિંદુ આગળ માઇનસ ક્યુ વિદ્યુતભાર લાવવાનો છે બીજા નંબરમાં, તો બીજા નંબરમાં માઇનસ ક્યુ વિદ્યુતભારને અનંત અંતરથી બી બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું, કે આ એ પરના વિદ્યુતભારના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો કે એ પરના વિદ્યુતભારના કારણે બી આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય, તો કે વિદ્યુત સ્થિતિમાન KQ/R થાય, R બરાબર D, એટલે આનું સ્થિતિમાન કેટલું થાય KQ/D, અને અહીંયા કેટલો વિદ્યુતભાર લાવવામાં આવે છે, તો કે માઇનસ ક્યુ, એટલે વિદ્યુતભાર ગુણ્યા આ વિદ્યુતભારના કારણે બી આગળ વિદ્યુત સ્થિતિમાન, આ બેના ગુણાકાર જેટલું કાર્ય આપણે કરવું પડે, જેને આપણે W2 કહીશું। એટલે કે હવે માઇનસ ક્યુ વિદ્યુતભારને બી બિંદુ પર લાવવા કરવું પડતું કાર્ય W2 બરાબર માઇનસ ક્યુ, જે વિદ્યુતભારને લાવીએ છીએ એ વિદ્યુતભાર, અને ગુણ્યા એ પરના વિદ્યુતભારના લીધે બી આગળ વિદ્યુત સ્થિતિમાન, એટલે ગુણ્યા બી આગળ એ પરના વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન, એટલે W2 બરાબર માઇનસ ક્યુ અને ગુણ્યા બીના કારણે એ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું, કે KQ/R, R બરાબર કેટલા છે અહીંયા D, એટલે કે માઇનસ KQ ગુણ્યા Q^2/D થશે સમીકરણ નંબર 2। હવે અહીંયા ત્રીજા વિદ્યુતભારને લાવવા માટે કાર્ય, તો અહીંયા C બિંદુ આગળ ત્રીજો વિદ્યુતભાર લાવીએ પ્લસ ક્યુ, તો આનું સ્થિતિમાન પહેલા શોધવું પડશે, તો આનું સ્થિતિમાન અહીંયા કેટલું, કે KQ અને ભાગ્યા અંતર કેટલું વર્ગમૂળ 2D, અને વત્તા આનું સ્થિતિમાન કેટલું, તો કે માઇનસ KQ, કારણ કે વિદ્યુતભાર ઋણ છે, વિદ્યુતભાર ઋણ છે એટલે માઇનસ KQ ભાગ્યા D, અને વિદ્યુતભાર કેટલો લાવીએ છે પ્લસ ક્યુ, એટલે હવે આપણે એમ કહી શકીએ કે હવે પ્લસ ક્યુ વિદ્યુતભારને બિંદુ સી પર લાવવા કરવું પડતું કાર્ય W3 બરાબર કેટલું થાય, તો કે જે વિદ્યુતભારને લાવીએ છીએ એ વિદ્યુતભારનું મૂલ્ય ક્યુ ગુણ્યા એ અને બી પરના વિદ્યુતભારોના લીધે સી પર, એટલે કે એ અને બી પરના વિદ્યુતભારોના લીધે સી પરનું વિદ્યુત સ્થિતિમાન, એટલે કે W3 બરાબર KQ/√2D, આનું સ્થિતિમાન KQ/√2D, આ અંતર કેટલું √2D, અને માઇનસ KQ/D, આ જે સમીકરણ છે આમાં આપણે KQ/D કોમન કાઢીએ તો W3 બરાબર KQ^2/D, આ KQ બહાર નીકળે KQ એટલે KQ^2, અને ભાગ્યા D પણ બહાર કાઢ્યો એટલે છેદ કૌંસમાં 1√2 − 1/1 એટલે સમીકરણ નંબર 3। હવે આ ચોથો વિદ્યુતભાર લાવવાનો, ચોથો વિદ્યુતભાર ડી બિંદુ આગળ લાવીએ માઇનસ ક્યુ, તો કાર્ય કેટલું થશે, કે આનું સ્થિતિમાન વત્તા આનું સ્થિતિમાન વત્તા આનું સ્થિતિમાન ગુણ્યા ક્યુ માઇનસ ક્યુ, એટલે કે હવે પ્લસ ક્યુ વિદ્યુતભારને પ્લસ ક્યુ ને માઇનસ ક્યુ, હવે માઇનસ ક્યુ વિદ્યુતભારને અનંત અંતરથી બિંદુ ડી પર લાવવા
करो पर तो कार्य W4 बराबर माइनस Q जे विद्युत बल लाविया नो विद्युत बल गुणे बे बिंदु पर A B અને C ના C પર ના વિદ્યુત બળ ના વિદ્યુત સ્થિતિમાન એટલે W4 બરાબર માઈનસ Q અને ગુણ્યા B પર આનું સ્થિતિમાન કેટલું કે Q / D પછી આનું કેટલું કે માઈનસ Q અને ભાગ્યા વર્ગમૂળ 2D એટલે માઈનસ KQ / વર્ગમૂળ 2D વત્તા આનું KQ / અંતર કેટલું D આમાંથી KQ / D KQ / D KQ / D કોમન કાઢીએ એટલે W4 - KQ² KQ / KQ² / D કૌંસમાં 1 - 1 ના છેદમાં વર્ગમૂળ 2 વત્તા 1 એટલે 1 - 1 ના છેદમાં વર્ગમૂળ 2 વત્તા 1 1 વત્તા 1 2 થશે એટલે 2 - 1 1 વત્તા 1 2 2 - 1 ના છેદમાં વર્ગમૂળ 2 બહાર છે - KQ² / D આમાંથી માઈનસ આપણે અંદર મોકલીએ તો W4 KQ² / D માઈનસ અંદર એટલે માઈનસ થાય આ પ્લસ થાય પહેલો લખાય 1 ના છેદમાં વર્ગમૂળ 2 માઈનસ 2 હવે કુલ કાર્ય W બરાબર W1 વત્તા W2 વત્તા W3 વત્તા W4 બધાના કાર્યોનો સરવાળો W1 કેટલા 0 W2 કેટલા KQ² / D વત્તા W3 Q KQ by square root W3 KQ square by D KQ square by D કૌંસ માં એક ના છેદ માં વર્ગમૂળ 2 માઈનસ 1 અને વત્તા W4 KQ square by D એક ના છેદ માં વર્ગમૂળ 2 માઈનસ 2 હવે અહીંયા બધા માંથી KQ square by D KQ square by D KQ square by D કોમન કાઢીએ તો W બરાબર KQ square છેદ માં D કૌંસમાં માઈનસ 1 વત્તા 1 ના છેદમાં વર્ગમૂળ 2 માઈનસ 1 વત્તા 1 ના છેદમાં વર્ગમૂળ 2 માઈનસ 2 હવે અહીંયા માઈનસ 1 માઈનસ 1 માઈનસ 2 માઈનસ 2 માઈનસ 4 1 ના છેદમાં વર્ગમૂળ 2 વત્તા 1 ના છેદમાં વર્ગમૂળ 2 વત્તા વત્તા છે એટલે 2 ના છેદમાં વર્ગમૂળ 2 હવે આ 2 ભાગ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 યુક્લિડની ભાગવિધિ તમે ભણ્યા હશો આવું કે 2 ભાગ્યા વર્ગમૂળ 2 બરાબર વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 અને ભાગ્યા વર્ગમૂળ 2 આ બે ઉડી જાય તો શું જવાબ આવે વર્ગમૂળ 2 એટલે 2 ભાગ્યા વર્ગમૂળ 2 ઇક્વલ ટુ વર્ગમૂળ 2 માઈનસ 4 આ જવાબ પણ ચાલે આમાં 4 પહેલા લખીએ વર્ગમૂળ 2 પછી લખીએ તો માઈનસ 12 કાઢવું પડે એટલે માઈનસ k q² / d 4 માઈનસ સ્ક્વેર રૂટ 2 હવે b કે આ ચાર વિદ્યુતભારોને તે શિરોબિંદુ પર જકડી રાખીને વિદ્યુતભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે આ માટે વધારાનું કાર્ય કેટલું આ ચાર વિદ્યુતભારો છે એમને આપણે જકડી રાખીએ અને હવે આ Q0 વિદ્યુતભારને ચોરસના કેન્દ્ર પર લાવીએ તો કુલ કાર્ય કેટલું તો હવે અહીંયા Q0 માટે કાર્ય શોધવું છે કે આનું સ્થિતિમાન વત્તા આનું સ્થિતિમાન વત્તા આનું સ્થિતિમાન વત્તા આનું ચારે વિદ્યુતભારોના સ્થિતિમાનોનો સરવાળો અને ગુણ્યા વિદ્યુતભાર Q0 એટલે કે ચોરસના કેન્દ્ર પર Q0 ને લાવવા કરતું કાર્ય બરાબર શું થાય W ડેશ તો કે આ વિદ્યુતભાર Q0 જે વિદ્યુતભાર લાવીએ છીએ એનું મૂલ્ય ચિહ્ન સાથે ગુણ્યા આનું સ્થિતિમાન KQ / R વત્તા માઇનસ KQ એટલે માઇનસ KQ / R વત્તા KQ / R અને માઈનસ KQ / R આમાં KQ / R ઉડી જશે ના ઉડાડીએ તો પણ ચાલે મનમાં રાખી દેવાના હવે KQ / R માઈનસ આ બે ઉડી જશે આ બે પણ ઉડી જશે એટલે જવાબ શું આવશે Q0 / 0 = 0 આટલું કાર્ય થાય આનો જરા સ્ક્રીનશોટ લઈ અને સારા અક્ષરે ઉતારી દેજો નેક્સ્ટ દાખલો ઉદાહરણ 2.5 માઇનસ 9 સેન્ટીમીટર 00 અને 9 સેન્ટીમીટર 00 સ્થાનોએ રહેલા બે વિદ્યુતભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને માઇનસ 2 માઇક્રોકુલમના તંત્રની બાહ્ય ક્ષેત્ર વિના સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો આ બે વિદ્યુતભારોને એકબીજાથી અંતરે સુધી
जुदा पाड़वा माटे केटलू कार्य करवू पड़े अने त्रीजी बात छे धारो के आ विद्युत भारोना तंत्र ने बाह्य क्षेत्र ई बराबर कैपिटल ए कौंसमां एकना छेदमां आर स्क्वेरमां मूकवामां आवे छे ज्यां ए बराबर 9×10^5 न्यूटन प्रति कूलम मीटर स्क्वेर छे तो आ तंत्रनी विद्युत स्थिति ऊर्जा केटली एमां पहेली वात छे के अहीं -9 cm 00 એટલે કે -9 cm 00 સ્થાને 7 μC અને 9 cm 00 સ્થાને -2 μC છે કોઈ પણ ક્ષેત્રની ગેરહાજરીમાં આની સ્થિતિ ઊર્જા શોધવાની છે તો પહેલા આ બંને વચ્ચેના અંતરની જરૂર પડશે આ જે અંતર છે એને આપણે r12 કહીએ તો r12 કેટલા થશે તો r12 એ આ બાજુનું અંતર 9 cm આ બાજુનું અંતર 9 cm એટલે કે અહીંયા ઉગમ બિંદુથી r1 કેટલું તો કે r1 માત્ર અહીંયા અંતરની જરૂર છે સ્થાન સદિશની જરૂર નથી એટલે અહીંયા ઉગમ બિંદુથી r1 નું અંતર કેટલું અથવા q1 નું અંતર કેટલું તો કે 9 cm અને q2 નું અંતર 9 cm એટલે r1 અંતર 9 cm cm^(10^-2) r2 9 cm 9×10^-2 એટલે બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર r12 કેટલું તો કે r1 r2 બંનેના સરવાળા જેટલું થાય 9 cm 9 cm 9 કેટલા કે 18 cm એટલે કે 18×10^-2 મીટર થાય એક આ વસ્તુ ખાસ યાદ રાખજો આનો તમે સીધો ઉપયોગ કરી શકો આટલા સેન્ટીમીટર આકૃતિ દોરી પહેલી આટલી ગણતરી કરી નાખવાની હવે પહેલા શરૂઆતમાં કોઈ પણ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સ્થિતિ ઊર્જા શોધવાની છે એટલે કે સ્થિતિ ઊર્જા U12 બંને વિદ્યુતભારોની સ્થિતિ ઊર્જા એટલે કે K Q1 Q2 / R12 ભણ્યા છો ને બે વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા K Q1 Q2 / R12 ની જગ્યાએ R1 પણ લખી શકાય R12 ની જગ્યાએ તમે R લખો તો પણ ચાલે તો ઇઝ ઇક્વલ ટુ K કેટલા 9×10^9 વિદ્યુતભાર Q1 7 μC એટલે કે 7 μ એટલે 10^-7 - 6 Q2 કેટલા તો કે -2 μC માઇક્રો એટલે 10^-6 અને છેદમાં બે વિદ્યુતભાર વચ્ચેનો અંતર 18×10^-2 18×10^-2 અહીંયા 9 × 2 = 18 થશે 18 ઉડી જશે 9 × 2 = 18 ઉડી જશે 7 × -1 - 7 × 10 ની કેટલી ઘાત તો અહીં -2 ઉપર જાય +2 9 × 2 = 11 11 માંથી 6 × 2 = 12 એટલે 10^-1 એટલે આપણો જવાબ થશે -0.7 જૂલ આટલી સ્થિતિ ઊર્જા થાય હવે બી માં શું કહે છે તો કે બી આ બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતર સુધી લઈ જવા માટે કર્મૂળનું કાર્ય તો આ જે સ્થિતિ ઊર્જા છે એ અનંત અંતરથી લાવવા માટેનું કાર્ય છે અનંત અંતરે લઈ જવું હોય તો આના કરતા ચિહ્ન ઉલટી જશે એટલે આપણે એમ કહી શકીએ કે અનંત અંતરે લઈ જવા કરવું પડતું કાર્ય W બરાબર શું થાય તો કે અનંત અંતરે સ્થિતિ ઊર્જા 0 માઇનસ આપેલા અંતરે સ્થિતિ ઊર્જા એટલે કે અનંત અંતરે 0 માઇનસ -0.7 માઇનસ પ્લસ 0.7 જૂલ આટલી સ્થિતિ ઊર્જા થશે હવે ત્રીજી વાત શું કહે છે જરા જોજો ત્રીજી વાત કે બે વિદ્યુત ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય ક્ષેત્ર E બરાબર E 1/R1 માં મૂકવામાં આવે હવે સીમા એમ કહે છે કે વિદ્યુત ક્ષેત્ર હવે આવું દાખલ કરવામાં આવે છે A કૌંસમાં 1/R²
क्षेत्र आउ दाखल करवामां आवे तो अहीं क्यूवन आगळ विद्युत क्षेत्र ए1 केटलुं अथवा क्यूवन आगळ वी सदिश आर1 शुं थाय एटले के आर1 स्थाने स्थितिमान केटलुं तो के ए गुण्या अंतर आर1 ए गुण्या अंतर आर1 ए केटला तो के ए सॉरी ए1 आगळ तो અહીંયા ઈ આવા છે તો આના પરથી ઈ1 બરાબર શું થાય તો કે a છેદ માં 1/r² આના આમ કહેવાય a/r² એટલે r1 આગળ સ્થિતિમાન બરાબર r1 આગળ નું સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર અને ગુણ્યા અંતર r1 એટલે ગુણ્યા r1 આ બે ઉડી જશે એનું મૂલ્ય કેટલું तो कि एनु मूल्य आपणने आपेलू छे 9 × 10⁵ कर ध्यान राखजो अहींया 9 गुण्या अने भाग्या r1 केटला तो के r1 अहींथी केटलो अंतर थया r1 9 सेंटीमीटर 9 × 10⁻²⁴ 9 उड़ी जशे एटले 10³ थशे r1 आगळनुं स्थितिमान वोल्ट એજ રીતે R2 આગળનું સ્થિતિમાન કેટલું તો કે VR2 વિદ્યુત ક્ષેત્ર E2 આગળનું અને ગુણ્યા અંતર R2 E2 આગળનું ક્ષેત્ર કેટલું તો કે A છેદમાં R2 અને ગુણ્યા R2 આ સોરી R2 નો વર્ગ R2 નો વર્ગ આ બે ઉડી જશે એટલે A ભાગ્યા R2 થશે એ કેટલા તો કે 9 × 10⁵ એનું મૂલ્ય આપણને આપેલું છે અહીંયા ધ્યાન રાખજો અહીં એ બરાબર 9 × 10⁵ આ આપેલું છે અને ભાગ્યા અંતર r2 કેટલા તો r2 9 સેન્ટીમીટર 9 × 10⁻²⁴ 9 ઉડી જાય બે ઉપર જાય 5 × 2 = 7 થશે અહીંયા પણ 7 થશે સોરી r1 અને r2 આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢ્યા હવે બે વિદ્યુતભારોને ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે સ્થિતિમાન કેવું થાય આ જરા આપણે અહીં લખી દઈએ આ આડા ડાયરેક લખી દઈશું તો ચાલશે 9 + 9 −2 હવે વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણું આવું છે કે U′ = Q1 આગળ ક્ષેત્રના લીધે સ્થિતિમાન Q1 ગુણ્યા V² સદિશ r1 વત્તા આની સ્થિતિ ઊર્જા Q2 ગુણ્યા V સ્થિતિમાન r2 આગળ અને વત્તા બે વિદ્યુત ભારોની સ્થિતિ ઊર્જા એટલે કે K Q1 Q2 છેદમાં R1 2 માટે U′ = Q1 કેટલા 7 માઇક્રો માઇક્રો એટલે 10⁻⁶ VR1 કેટલા 10⁻⁷ વત્તા Q2 −2 માઇક્રો એટલે કે ગુણ્યા 10⁻⁶ અને VR2 કેટલા તો 10⁻⁷ વત્તા આ આપણે મેળવેલા છે K Q1 Q2 છેદમાં R12 મેળવેલા છે −0.7 = શું થશે તો કે અહીંયા 6 માંથી 7 જાય એટલે 7 × 10 70 અહીંયા 7 માંથી 6 જાય એટલે 10 × 10⁻¹ એટલે 10 × 7 70 પછી −2 અહીંયા 7 માંથી 6 જાય એટલે 20 અને −0.7 અહીંયા 70 માંથી 50 જાય 70 માંથી 20 જાય 50
50 માંથી 0.7 જાય એટલે 49.3 આટલા જૂલ ઉર્જા થશે। સ્ક્રીનશોટ લઈ લેજો અને સારા અક્ષરે ઉતારી દેજો। પેજ નંબર 67 દાખલા નંબર ઉદાહરણ નંબર 2.6 रकम आवी छे। एक द्रव्यना अणु ने 10^-29 कूलम मीटर जेटली कायमी विद्युत डायपोल चाक मात्रा छे, एटले कोई द्रव्य छे एना एक अणु नी डायपोल चाक मात्रा 10^-29 घात कूलम मीटर छे। आ द्रव्यना एक मोल जत्था ने 10^6 घात वोल्ट प्रति मीटर मूल्यनु प्रबल विद्युत क्षेत्र लगाड़ीने नीचा तापमाने तमे डायपोल ने ડાયઇલેક્ટ્રિક પદાર્થને રાખવામાં આવે તો બધી ડાયપોલ મોમેન્ટ 100% બાહ્ય ક્ષેત્રની દિશામાં ગોઠવાયેલી હોય છે, એટલે ડાયપોલ મોમેન્ટ 100% હોય છે। એટલે એક અણુની ડાયપોલ મોમેન્ટ સાથે અણુનો ગુણાકાર કરવામાં આવે તો કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આપણને મળશે, એટલે કે 10^6 વોલ્ટ પ્રતિ મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડી અને ધ્રુવીભૂત કરેલ છે। ક્ષેત્રની દિશા એકાએક ધ્રુવીભૂત કરેલું છે એટલે શરૂઆતમાં બધા ક્ષેત્રની દિશામાં ગોઠવાયેલા હશે। એટલે હાલ આપણે વાત કરીએ તો માનો કે આ ક્ષેત્ર છે અને એક ક્ષેત્રની દિશામાં આખો પદાર્થનો નમૂનો છે, એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આ દિશામાં ગોઠવાયેલી હશે અને આખા નમૂનાની પરિણામી ડાયપોલ મોમેન્ટ કઈ હશે જેને આપણે પી કહી દઈએ। તો પી બરાબર શું થાય કે એક અણુની ડાયપોલ મોમેન્ટ ગુણ્યા અણુઓની સંખ્યા। એટલે પહેલા તો આપણે કુલ ડાયપોલ મોમેન્ટ શોધી કાઢી। એક મોલ જથ્થો છે, એક મોલ એટલે 6×10^23 ઘાત। એટલે પહેલી વાત આપણે આમાં નમૂનાની પદાર્થ હોય તો પદાર્થ લખવાનું તમારે દ્રવ્યના બરાબર દ્રવ્યના નમૂનાની કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અથવા ડાયપોલ મોમેન્ટ P બરાબર શું થશે તો કે એક અણુની ડાયપોલ મોમેન્ટ અને ગુણ્યા અણુઓની સંખ્યા। તો અહીંયા એક અણુની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? 10^-29 ઘાત કુલમ ઇન્ટુ મીટર। હવે કુલમ ઇન્ટુ મીટર અને અણુઓની સંખ્યા કેટલી? અણુઓની સંખ્યા જેને આપણે કેપિટલ એમ પણ કહી શકીએ કેટલા? તો કે એક મોલ એટલે 6.02। આપણે સાર્થક અંકોમાં બગડાને અવગણીએ તો 6×10^23 ઘાત થાય। આટલા અણુઓ છે। હવે અહીંયા કિંમતો મૂકીએ તો P બરાબર શું થશે? તો કે P ઇઝ ઇક્વલ ટુ એક અણુની ડાયપોલ મોમેન્ટ 10^-29 ઘાત ગુણ્યા અણુઓની સંખ્યા એન 6×10^23 ઘાત 29 માંથી 23 જાય તો 23 માંથી 29 જાય એટલે -6 ઘાત થશે કુલમ ઇન્ટુ મીટર। આ નમૂનાની ડાયપોલ મોમેન્ટ પી થશે આટલા કુલમ ઇન્ટુ મીટર। હવે એને શરૂઆતમાં કેવું ગોઠવેલો છે આ ડાયપોલ? તો શરૂઆતમાં ડાયપોલ છે ક્ષેત્રને સમાંતર ગોઠવેલો છે, આમ
અને સમાંતરમાંથી કેટલા ખૂણે લઈ જવાનો છે કે 60 ડિગ્રીના ખૂણે રકમ જરા આગળ હું વાંચું દ્રવ્યભૂત કહે ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો સરળતા ખાતર નમૂના મુક્ત થતી ઉષ્મા 60 ડિગ્રીનું આપણે રોટેશન કરવાનું છે તા માટે મુક્ત થતી ઉષ્મા એટલે કાર્ય W બરાબર શું થાય તો PE cos થીટા 1 માઈનસ cos થીટા 2 આ કાર્ય અથવા ઉષ્મા ઊર્જાનું સૂત્ર ખાસ તમે યાદ રાખજો PE into cos થીટા 1 માઈનસ cos થીટા 2 અહીંયા સાઈડમાં જરા લખી દઈએ કે થીટા 1 કેટલા હતા તો થીટા 1 શરૂઆતમાં જે ડાયપોલ છે એ ક્ષેત્રને સમાંતર છે એટલે થીટા 1 0 ડિગ્રી છે અને થીટા 2 કેટલા લઈ જવાના છે કે 60 ડિગ્રી કેટલા ક્ષેત્રમાં મૂકેલી છે તો બાહ્ય ક્ષેત્રનું મૂલ્ય પણ રકમમાં આપેલું છે 10 ની 6 ઘાત વોલ્ટ પર 10 ની 6 ઘાત વોલ્ટ પર મીટર એટલે કે 10^6 વોલ્ટ પ્રતિ મીટર હવે આ કિંમતો મૂકીએ તો માટે કાર્ય બરાબર શું થશે ગતિ ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થતી P 6 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત P કેટલા 6 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત વિદ્યુત ક્ષેત્ર એ 10 ની 6 ઘાત આ અહીંયા ખાલી મૂલ્યની જ જરૂર છે cos થીટા 1 0 માઇનસ cos થીટા 2 sin માટે કાર્ય W બરાબર 6 ગુણ્યા 10 થી આ માઇનસ 6 પ્લસ 6 ઉડી જાય cos 0 1 થાય અને cos sin 1 ના છેદમાં 2 ઇઝિક્વલ ટુ 6 ગુણ્યા 10 6 ગુણ્યા આ 10 10 ઉડી ગયા એટલે અહીંયા 6 જ રહેશે અહીંયા 1 માઇનસ અડધો બરાબર અડધો 1 તૃતીયાંશ 6 ભાગ્યા 2 એટલે કે 3 જૂલ આટલું કાર્ય કરવું પડે ભાઈ 3 જૂલ અને આટલી ઉષ્મા ઊર્જા પણ ઉત્પન્ન થાય આ જરા દાખલો નોટમાં લખી દેજો સ્ક્રીનશોટ લઈ